ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં મોટા પાયે ફેરફારની શક્યતા જોવા મળી રહી છે કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી અને આવનારા એક મહિનામાં કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર થવાની શક્યતા છે ત્યારે પાટીદાર આગેવાનોની બેઠકને લઈને પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે રાજકારણમાં આવનાર દરેક વ્યક્તિને મહત્વકાંક્ષા હોય છે પક્ષ દરેક માપદંડ જોઈને જવાબદારી સોંપતું હોય છે ત્યારે ભૂતકાળમાં પણ પક્ષે પાટીદાર સમાજના આગેવાનોને મહત્વ આપ્યું છે પક્ષ સમક્ષ માગણી અને રજૂઆત કરવી આવકારદાયક છે ભાજપે પાટીદાર સમાજને વધુમાં વધુ નુકસાન કર્યું છે કોંગ્રેસ પક્ષમાં વિવિધ સમાજો એ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હોય છે જુદા જુદા સમાજોનું પ્રતિનિધિત્વ કરતા પણ કોંગ્રેસની વિચારધારા સાથે મજબૂતીથી કામ કરતા પટેલ સમાજના આગેવાનો અનેક વખત મળી રહ્યા છે અને એક આ સારી વાત છે સામાજિક સેવા કરતા હોય અને સાથે સાથે કોંગ્રેસની વિચારધારાની મજબૂતીથી વાત કરનારા પટેલ આગેવાનો ભેગા થયા એ પાટીદાર આગેવાનોને હું અભિનંદન પાઠવું છું કોંગ્રેસ પક્ષ વતે આજે તેઓ પોતે સામાજિક મુદ્દાઓને પણ લે છે અને સાથે સાથે રાજકીય રીતે આગામી દિવસોમાં કોંગ્રેસના પ્લેટફોર્મથી કઈ રીતે સમાજને વધુ વધુ મજબૂતાઈથી મદદ કરી શકાય અથવા સમાજનું સારું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકાય એ દિશામાં વિચારણા કરવા માટે ભેગા થાય તે પક્ષ માટે આવકારદાયક છે સંપૂર્ણપણે પાટીદાર સમાજના આગેવાનો એ પછી અમારા હિમાંશુભાઈ પટેલ હોય કે ડોક્ટર જીતુભાઈ પટેલ હોય કે પછી અમારા મહિલા કોંગ્રેસના આગેવાન બેન શ્રી ગીતાબેન